લગ્ન અને પ્રસંગોની મોસમ ધૂમ શહેરમાં જામી છે, ત્યારે આ મોસમમાં તસ્કરો અને ચોરો પણ શહેરમાં ધૂમ મચાવી રહ્યા છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કનકનિધિ એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર 2 દિવસ માટે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો અને આ તકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ ઘરમાંથી ₹70,000ની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. મૂળ જૂનાગઢના રહેવાસી અને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા મનોજભાઈ ખેતાણી કાપોદ્રા કનકનિધિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 303માં રહે છે. જોકે વીતેલા શનિવારે તેઓ પોતાના સંબંધીના ત્યાં થઈ ગયેલા શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપવા પોતાના સહપરિવાર ગયા હતા. પ્રસંગ માટે તેઓ શનિવાર અને રવિવાર પોતાના સંબંધીને ત્યાં જ રોકાઈ ગયા હતા. જોકે સોમવારે જ્યારે તેઓ પોતાના ઘરે પરત ફર્યા ત્યાં ઘરનો સામાન વેરવિખેર થયેલો હતો. આ ઉપરાંત ઘરના રસોડામાં રહેલા કબાટ પર પણ ખુલ્લો જણાતા તેની તપાસ કરી હતી, જેમાં મૂકેલા સોનાના દાગીના તેમજ રોકડા મળી કુલ્લે ₹40,000ની મત્તા ગાયબ થઈ હતી. 2 દિવસ બંધ રહેલા ઘરનો લાભ ઉઠાવી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા, જ્યાં કબાટમાં મૂકેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ પર હાથ સાફ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સાથે જ મનોજભાઈએ કાપોદ્રા પોલીસ મથકે ઘરમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. અહીંયા અમે શનિવારે છે ને શ્રીમંતમાં ગયા હતા ને સાંજે, તો અમે આખી રાત રોકાણા અને રવિવારે આખો દિવસ રોકાણા અને રવિવારે સાંજે 10:15 વાગે આવ્યા ને તે બાયણું ખુલ્લું હતું, સેજ જ અમે ધક્કો માર્યો ને ત્યાં ખુલી ગયું અને સીધા કબાટ પાસે ગયા ને તો કબાટના બધા દરવાજા બધા ખુલ્લા હતા, તેજુરી બધી વસ્તુ. એટલે અમારે 70 ઉપર એટલા વયા ગયા છે, 70,000 જેવું. રોકડ 7,000 રૂપિયા હતા અને ચેન હતો, પેન્ડલ હતું, વીટી હતી, મારી છોકરીના દાણા અને મારી બુટી સોનાની હતી. એક તરફ કાપોદ્રા પોલીસ વિસ્તારમાં સબ સલામત હોવાની પીપુડી વગાડી રહી છે, ત્યાં બીજી તરફ બિંદાસપણે તસ્કરો ચોરી લૂંટને અંજામ આપી રહ્યા છે. ત્યારે એક પછી એક વધતા ચોરીના બનાવો સામે પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન જેસ કંસારા સાથે બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.